पहलो पगार 1973 में 152 रुपीज माय फर्स्ट सैलरी 152 रुपया मारो पहलो पगार तो चार महीना पछी हूँ हीरा घसवानुं काम सीखी गयो त्यारे चार माल नीचे उतरीने स्टीलना ग्लास में चा लेवा हूँ लारी पर जतो आ 1973 नी वात करू छुं असंख्य वार चार मालना दादरा चढ़वा उतरवाना चालता चालता चार किलोमीटर जवानू आववानू अने पाछो घर काम करीने रात्रे भाखरी के रोटली बनावू शाक बनावू अने दूध शाक अने रोटली के भाखरी खाईने सूई जावानू वासी भाखरी ने वासी दूधनी सवारे चा बनावीने चा ने भाखरी खाईने हूँ हीरा घसवा जतो આ પુરુષાર્થ ને આ સંઘર્ષ કરેલો છે અમે બધા ભાઈઓ અને અમારી જેમ ઘણા અસંખ્ય પુરુષોએ કરેલો છે સુરતમાં આવ્યા છે હીરા ઘસવા સૌરાષ્ટ્રમાંથી ઉત્તર ગુજરાતમાંથી કે અન્ય રાજ્યોમાંથી એ દ્રષ્ટિએ તમે બહુ જ નસીબદાર છો એટલે ઈશ્વરને પ્રાર્થના કરજો ઈશ્વરને થેન્ક્સ કહેજો ભગવાનને અને મા બાપને પગે લાગજો ને એને પણ થેન્ક્સ કહેજો કે તમને એક સારામાં સારું જીવન પ્રોવાઈડ કરી રહ્યા છે પ્રાપ્ત અમે કરી રહ્યા છો કરશો ને માત્ર 10,000 રૂપિયાથી શરૂ કરેલી લક્ષ્મી ડાયમંડ દુનિયાના દેશોમાં હીરાનો કટિંગ પોલિશિંગ એક્સપોર્ટ ઇમ્પોર્ટનો બિઝનેસ કરીએ છીએ લેન્ડ કન્સ્ટ્રક્શનનો બિઝનેસ છે 35 વર્ષથી જમીન બાંધકામનો 25 વર્ષથી આ ટ્રસ્ટ બનાવ્યું તાણુમાં આવતા વર્ષે ટ્રસ્ટને 30 વર્ષ થશે પૂરા 25 વર્ષથી છેલ્લા અમરેલી ને સુરતમાં શરૂ કરી સ્કૂલો અને આજે વાત્સલ્યધામને સરીગામ અમરેલીમાં મેડિકલ કોલેજ સિવિલ હોસ્પિટલને અમે લઈને જનરલ હોસ્પિટલ તરીકે ચલાવીએ છીએ એટલે આરોગ્ય અને એજ્યુકેશન ક્ષેત્રે 25 વર્ષથી કામ કરીએ છીએ ડાયમંડ જ્વેલરીનો બિઝનેસ છે મારો મોટો દીકરો ચલાવે છે બોમ્બેમાં એક્સપોર્ટ કરીએ છીએ દુનિયામાં સીવીડી ડાયમંડની ફેક્ટરી છે બાંધકામનું છે સોલાર પાવર પ્લાન્ટ હું ચલાવું છું રાજસ્થાનમાં 10 મેગાવોટનો અહીંથી 750 કિલોમીટર દૂર બીજા અન્ય બિઝનેસો પણ છે અમે 6 ભાઈઓને 2 દીકરાને 1 દીકરી છે 12 દીકરામાંથી 11 દીકરાઓ બિઝનેસમાં આવી ગઈ એક છેલ્લો દીકરો નાનો બકુલભાઈનો અમેરિકા કોલેજ કરે છે આ એટલા માટે હું તમને કહી રહ્યો છું કે કોઈ ભાઈ ભણેલા નહીં માત્ર 10,000 રૂપિયાથી શરૂ કરેલો અને કરોડો રૂપિયાનો બિઝનેસ કરીને આ લેવલ પર પહોંચવા માટે બહુ જ બધી મહેનત કરવી પડે બહુ જ બધો સંઘર્ષ કરવો પડે બહુ જ બધો પુરુષાર્થ કરવો પડે ત્યારે પહોંચાય અને તમને જો પપ્પા કે મમ્મી એમ કહે કે ભણવામાં ધ્યાન આપો ટ્યુશનમાં જાઓ સ્કૂલે જાઓ વાંચવા બેસો હોમવર્ક કરી લો તો તમે ગુસ્સો કરો ને નારાજ થઈ જાઓ સ્કૂલની અંદર તમને શિક્ષકો કે બરોબર ધ્યાન રાખીને ભણો તો તમને ગમે નહીં શિક્ષક તમને ઠપકો આપે ખીજાય ગુસ્સો કરે તો તમને ગમે નહીં સામે ગુસ્સો કરો ઘરે જઈને કમ્પ્લેન કરો આપણને કોઈ ક્યારે ખીજાય આપણને કોઈ સલાહ ક્યારે આપે આપણને કોઈ સમજણ ક્યારે આપે કે તમને એક સ્ટ્રોંગ બનાવવા છે તમને શક્તિશાળી બનાવવા છે તમને જ્ઞાન પ્રાપ્ત કરાવવું છે તમને સમજણ પ્રાપ્ત કરાવવી છે ત્યારે તમે સ્ટ્રોંગ અને સમજુ બની શકો એટલે આપણે ગ્રહણ કરવાનું ડિસિપ્લિનમાં રહીને શાંતિથી સાંભળવાનું સામે ગુસ્સો નહીં કરવાનો જવાબ નહીં આપવાનો ક્યારેક તમે ખોટા ન હો તો મમ્મી ખીજાતી હોય તો મમ્મીનું સાંભળી લેવાનું પછી બીજે દિવસે કે બપોર પછી કે સાંજે કે એક દિવસ રહીને કહેવાય મમ્મી કાલ તું મને આવી રીતે કહેતી હતી મારો વાંક નહોતો આમાં આમ હતું તો મમ્મીને પણ સમજ પડે સોરી કહેશે પપ્પા હોય તો પપ્પાને પણ કહેવાય ટીચર હોય સ્કૂલમાં તો ટીચરને પણ કહેવાય પણ ત્યારે ને ત્યારે નહીં એ સમય પસાર થઈ થવા દેવાનો મનોમંથન કરવાનું વિચારવાનું અને યોગ્ય રજૂઆત કરવાની તમારી વાત ચોક્કસ સાંભળશે બહુ જરૂરી છે તમે અત્યારે અહીંયા બેઠા છો હાજર છો બધા આજે શનિવાર હાફ ડે એજ્યુકેશન હાફ ડે એક્ટિવિટી તમને ગુસ્સો આવતો હશે મનમાં સર આવી ગયા અમારી એક્ટિવિટીમાં અમારે રમવાનું
ગેમ કરવાની, સ્પોર્ટ્સ કરવાનું બધું રહી ગયું. તમારું માઇન્ડ ત્યાં ચાલતું હોય, તમે અહીંયા બેઠા હો તો હું શું બોલું છું તમને યાદ પણ નહીં રહે ને તમે બરાબર સમજી નહીં શકો. એવું જ સ્કૂલની અંદર ક્લાસમાં તમને જ્યારે જે પણ સબ્જેક્ટના ટીચર ભણાવતા હોય અને તમે ત્યાં હો પણ જો મેન્ટલી ન હો, તમે તમારું માઇન્ડ એકાગ્રતાથી શાંતિથી તમે ભણવાની કોશિશ ન કરો, સાંભળવાની કોશિશ ન કરો, તો તમને યાદ ન રહે, તમારા મગજમાં એ વાત ન ઉતરે અને તમે સમય પસાર કરી નાખો. એટલે મારી તમને એક નમ્ર વિનંતી છે દીકરાઓ દીકરીઓ, કે જ્યારે પણ જ્યાં હો ત્યારે સંપૂર્ણપણે મેન્ટલી હાજર રહેવાનું. ફિઝિકલી આપણે હોઈએ, એકાગ્રતાથી વાત સાંભળવાની, એકાગ્રતાથી સમજવાની કોશિશ કરવાની. તમે સ્પોર્ટ્સ રમતા હો તો પણ એકાગ્રતાથી રમવાનું, તો જ તમે એમાં આગળ વધી શકો. તમે લખતા હો, વાંચતા હો, બુક રીડિંગ કરતા હો, શાંત મને એક ચિત્તે વાંચો તો તમને યાદ રહેશે. ક્લાસની અંદર ભણો, કંઈ પણ કાર્ય કરતા હો, કંઈ પણ કામ કરતા હો, એકાગ્રતાની સાથે કરો અને બરોબર સમજી વિચારીને ત્યાં પ્રેઝન્ટ, ફિઝિકલની સાથે સાથે મેન્ટલી ઓપન માઇન્ડેડ એ ગ્રહણ કરવાની શક્તિ તમે યુટિલાઇઝ કરો. ઈશ્વરે બધાને આપી છે, મને ને તમને બધાને, દુનિયાના તમામ લોકોને. એટલે ચોક્કસ તમારા માઇન્ડમાં એ વસ્તુ, એ ડેટા ફિટ થશે. તમે એક સારામાં સારું એજ્યુકેશન પ્રાપ્ત કરી રહ્યા છો, ભાગશાળી છો. બીજી વાત કે તમારે 12-13 વર્ષની ઉંમરના છો, આખી લાઈફ બાકી છે. મારા તો 61મું વર્ષ ચાલે છે, તમારે તો હજુ બહુ લાંબી મંજિલ કાપવાની છે. ત્યારે આપણા શાસ્ત્રોમાં લખ્યું છે, પહેલું સુખ કોઈને ખબર છે? બોલો, કોઈને ખબર નથી. ટિકટોકમાં વિડીયો કયો આવે છે ખબર છે? પહેલું સુખ જાતે નરિયા, એનો મતલબ એ થાય કે તમે નિરોગી રહો એ પહેલું સુખ છે. અને નિરોગી રહેવા માટે શું કરવું પડે? પૌષ્ટિક આહાર લેવો પડે, સાત્વિક ભોજન લેવું પડે. અને પૌષ્ટિક આહાર ને સાત્વિક ભોજન ક્યાં મળે? ઘરમાં મળે કે હોટલમાં? હા, તો શું કામ મમ્મી પપ્પાને જીત કરીને હોટલમાં લઈ જાઓ? ફાસ્ટ ફૂડ, જંક ફૂડ ખાવા શું કામ જાઓ છો બહાર? મમ્મીને કહેવાનું મને આ ખાવું છે, બનાવી આપ. હોટલની અંદર લારીમાં ફાસ્ટ ફૂડ ને જંક ફૂડથી તમારું શરીર સક્ષમ ને શક્તિશાળી નિરોગી નહીં રહે. ઘરનો સાત્વિક, પૌષ્ટિક અને પવિત્ર આહાર હશે ને, બપોરની વાસી રોટલી કે સાંજની વાસી ભાખરી સવારે ખાશો ને તો તમને અમૃતનો ઓડકાર આવશે. હોટલનું તાજું તાજું ગરમ ગરમ ખાશો ને તો નહીં આવે. આપણી આ જીભ છે ને, એને સ્વાદ છે, પેટને નથી. સ્વાદ માટે તમે જે પણ કંઈ ખાઓ છો, પૌષ્ટિક આહાર છોડીને જંક ફૂડ અને ફાસ્ટ ફૂડ કચરો ભરો છો શરીરમાં, એનાથી તમે નિરોગી નહીં રહી શકો. ઘરનો સાત્વિક અને પૌષ્ટિક ખોરાક લેવાનો, જેનાથી તમે શક્તિશાળી રહી શકો, નિરોગી રહી શકો. અને નિરોગી રહેશો અને શક્તિ ડેવલપ કરશો, સ્પોર્ટ્સ રમશો, વોક કરશો, એક્સરસાઇઝ કરશો, શરીરને તંદુરસ્ત રાખશો, એ પહેલું સુખ છે. તો તમે કોઈ પણ ગેમમાં, કોઈ પણ પરિસ્થિતિમાં, ગમે ત્યારે પણ ક્યારેય તમે સ્ટ્રેસ અને ટેન્શન નહીં અનુભવો અને આગળ વધશો. ગરબી ગરબા લો, માતાજીના ગરબા ગાઓ, અડધો કલાક કલાક આરતી કરીને સુઈ જાઓ. 2-3 વાગ્યા સુધી ગમે એવા કપડાં પહેરીને ફિલ્મી ગીતો ઉપર ગરબા લેવા તો હું માતાજી પ્રસન્ન થાય. આ નવરાત્રાનું અપમાન છે. એક એક ફંક્શનની અંદર આપણે ધર્મનું અપમાન કરી રહ્યા છે. આ હું તમને એટલા માટે કહું છું, તમારે બહુ હજી આગળ વધવાનું છે. એટલે આ બધા જ ખોટા ધતિંગમાંથી, સામાજિક કુરિવાજોમાંથી, અંધશ્રદ્ધામાંથી પણ તમારે બહાર નીકળવું પડશે. સાચી ધર્મની વ્યાખ્યા શું છે એને સમજવી પડશે. સાચું જ્ઞાન શું છે, સાચી પ્રમાણિકતા, માણસાઈ શું છે, માનવતા શું છે, ત્યારે તમને ખ્યાલ આવશે.
तो तमे एक सारी व्यक्ति बनी शकशो। मैं हमणा कीधुं ने काळा माथानो मानवी धारे ते करी शके। अमे छ छ भाईओ भण्या नथी, मां बापना आशीर्वाद। हूँ तो चार वर्ष तो त्यारे मारा मम्मी ऑफ थी गया था, 25 वर्षे मारा फाधर ऑफ थी गया कार एक्सिडेंट में। अत्यारे 61 वर्ष मने चाले छे। 10,000 रुपया आपीने एनी समजण अने अमारा भाईओनी युनिटी अने अमारो एक ज गोल, सौराष्ट्रमांथी सूरत आव्या छे, बस आगळ वधवुं, पैसा कमावा छे, कंईक करीने बतावुं छे। अने रात दिवस ए दिशामां ज विचारवानुं ने आगळ वधवानुं। रात्रे 8-8, 9-9 वाग्या सुधी हीरा घसवा, દિવાળીના મહિના હોય તો 4 વાગ્યામાં વહેલા કારખાના શરૂ કરતા, પૂછી જોજો કોકના મમ્મી પપ્પા હીરાના બિઝનેસમાં હોય તો। ઘણા બધાના મમ્મી પપ્પાએ સ્ટ્રગલ કરી હશે, ઘણા બધાના મમ્મી પપ્પાને કેટલું અક્ષર જ્ઞાન કેવી રીતે મળ્યું ને અહીંયા સ્ટ્રગલ કરીને અહીંયા સુધી પહોંચ્યા। પપ્પા કે મમ્મી તમે સ્ટોરી સાંભળો, દાદા દાદી પાસેથી સાંભળો, અલગ અલગ બિઝનેસમેનો, અલગ અલગ સાયન્ટિસ્ટોના, અલગ અલગ મહાન વ્યક્તિઓની બાયોગ્રાફી વાંચો, જનરલ પુસ્તકમાંથી જ્ઞાન મેળવો। જ્ઞાન વાંચનથી વિચારો આવશે અને વિચારોથી શક્તિ ઉત્પન્ન થશે, અંદરથી તમે જાગૃત થશો, ત્યારે તમને ખ્યાલ આવશે કે રિયલ શું છે, વાસ્તવિકતા શું છે, અને આગળ વધી શકશો। તો અમે ભણેલા નહોતા, મેં કીધું એમ તો હોસ્પિટલ ચલાવીએ, મેડિકલ કોલેજ ચલાવીએ, સ્કૂલ કોલેજ ચલાવીએ। મારું વતન અમરેલીથી લઈને સરીગામ અને વાત્સલ્યધામ 54,000 કરતા વધારે દીકરા દીકરીઓ નો ડિપોઝિટ નો ડોનેશનમાં ભણે છે। આ શક્ય બને જો અમે વિચારીએ, બધા ભાઈઓ આપણે ભણ્યા જ નથી તો સ્કૂલ કોલેજ થોડા ચલાવી શકીએ, તો આ બની હોત, નહીં બની હોત। બધું જ શક્ય છે, બધી જ વસ્તુ તમે કરી શકો। તમારે ખાલી બસ રાત્રે સુવા જાવ એટલે ભગવાનને પ્રાર્થના કરવાની, થેન્ક યુ ભગવાન આજનો દિવસ બહુ સારો ગયો, કોઈની સાથે કંઈ બોલાઈ ગયો, મમ્મી સાથે ગુસ્સો થઈ ગયો, પપ્પા સાથે, ટીચર સાથે, ફ્રેન્ડ સાથે, કોઈ પણની સાથે, તો ભગવાનને પાસે માફી માગીને સૂઈ જાઓ। સવારે ઉઠો તો ભગવાનને થેન્ક્સ કહો કે ઈશ્વર તે મને જગાડ્યો, ખૂબ ખૂબ તારો આભાર। કણ કણમાં ઈશ્વર છે, દરેક જગ્યાએ છે, એના વગર કશું જ નથી। આપણે સમજણ કેળવવાની છે, આપણે જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે, તો આપણને ખબર પડે। માત્ર જલસા કરવા, બધી ફેસિલિટી મમ્મી પપ્પા આપે છે, સ્કૂલમાં રજા છે, 9-9, 10-10 વાગ્યા સુધી સૂતું રહેવું, તો કંઈ ન થાય। છેલ્લા 20-22 વર્ષથી મેં કોઈ ટેબ્લેટ ટીકડી મારા મોઢામાં મૂકી નથી, ટચવુડ ભગવાનની દયાથી મને કોઈ બીમારી નથી। આજે પણ હું રાત્રે ટાઈમે સુઈ જાઉં, સવારે 5:30-6 વાગે ઉઠું, વોક કરું, ફ્લોર એક્સરસાઇઝ કરું, ટાઈમે જમી લેવાનું, બધું જ કામ કરવાનું અને બધી જ જગ્યાએ પહોંચી વળવાનું, નો સ્ટ્રેસ, નો ટેન્શન। આ સમય પણ પસાર થઈ જશે, રાત અને દિવસ છે, સુખ અને દુઃખ છે, ચડતી ને પડતી છે, સિક્કાની બે બાજુ છે। મેં કીધું એમ તમને 10 વર્ષ પછી હજુ આના કરતા બહુ જ ચેલેન્જીસ સમય આવવાનો છે, અને 10-15 વર્ષ પહેલા આવી કોઈ ચેલેન્જ નહોતી, 20 વર્ષ પહેલા, અત્યારે કેટલી છે ને, હજુ ભયંકર આવશે, પણ એને સમજશો, એને તમે વિચારશો, મનોમંથન કરશો, ચિંતન કરશો, ચિંતા નહીં ચિંતન કરશો, ગ્રહણ કરશો નોલેજ, તો તમે અડીખમ ઊભા રહી શકશો। તમે ક્યારેય સ્ટ્રેસ અને ટેન્શનમાં નહીં આવો, તમને ક્યારેય પ્રોબ્લેમ નહીં આવે, તમે ક્યારેય ડિપ્રેશનમાં નહીં આવો। બસ માત્ર ને માત્ર વિલ પાવર, આત્મવિશ્વાસ તમારે જગાડવાનો છે, અને એના માટે મેં તમને જેટલું કીધું એ ઇનફ છે। આપણે પાછા દિવાળી પછી આ વર્ષના અંત પહેલાં મળશું, હું પૂછીશ, તમારે પણ તમારો કોઈ પ્રશ્ન હોય, તમારા કોઈ ક્વેશ્ચન હોય તો અહીંયા આવીને મને પૂછી શકો છો, હું તમને જવાબ આપવા માટે તૈયાર છું, નહીંતર પછી આપણે મીટિંગ પૂરી કરીએ। કોઈના પણ કંઈ પ્રશ્ન હોય તો અહીંયા આવો। ચાલો, ખૂબ ખૂબ આભાર તમારો, મેં વાત કરી એ ઘરે જઈને મમ્મી પપ્પાને પણ કહેજો, એને પણ પૂછજો, એની વાત સાંભળજો અને રજૂઆત કરજો કે આ આ વસ્તુ થાય અને આ રીતે થાય, સાચી વાત છે, આ કોઈ મારી જાહેરાત માટે કે મારા કોઈ એના માટે નથી એ વાત કરી મેં મારા જીવનની જર્ની, મારું ભાથું, મારો જે પુરુષાર્થ સંઘર્ષ જે મેં પ્રાપ્ત કર્યું ઈશ્વરની અને મા બાપના આશીર્વાદથી, તમને મેં વાત કરી કે આ રીતે કરી શકાય, તમે પણ કરી શકો એમ છો, એમાં કોઈ શંકાને સ્થાન નથી। આભાર, થેન્ક યુ।